અંબાજી ખાતે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પર અંબાજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી. ભારત સરકાર દ્વારા લોકડાઉન બાદ હવે અનલોક વનની જાહેરાત કરાઈ છે અને અનલોક વનમાં અમુક છૂટછાટ સાથે વેપાર ધંધા ખોલવાની પરવાનગી અપાઈ છે અને સરકાર દ્વારા અમુક ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત જેવી બાબતોનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં લોકો માસ્ક વગર ફરતા હતા અને સરકારની ગાઈડલાઇન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ત્યારે અંબાજી પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવા જે લોકો માસ્ક વગર ફરતા હતા તેમને રોકી અને 200 રૂપિયાની દંડની પાવતી આપી અને દંડ વસૂલાયો હતો અને કુલ 2 દિવસની અંદર 50 કરતાં વધુ માસ્ક વગર ફરતા લોકો જોડે દંડ વસૂલાયો છે. અંબાજી પોલીસ દ્વારા 2 દિવસમાં 10,000 રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. શરૂઆતમાં માસ્ક બાબતની ગાઈડલાઇનનું પાલન કરવાની અને દંડની કાર્યવાહીની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રામ પંચાયત પાસે હતી, પરંતુ હવે આ જવાબદારી સરકાર દ્વારા પોલીસ ખાતાને આપવામાં આવી છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. પોલીસ તરફથી બધાને અનુરોધ કરવામાં આવે છે કે હાલમાં જે આ મહામારી ચાલી રહી છે તેથી તમામે માસ્ક પહેરવું ફરજિયાત છે અને જો આ જાહેરનામાનો અમલ નહીં કરવામાં આવવાથી અંબાજી પોલીસ તરફથી છેલ્લા 2 દિવસમાં 10,000 રૂપિયા કરતાં પણ વધુ દંડ કરેલો છે. જેથી તમામને ફરીથી હું અપીલ કરું છું કે ખરેખર જાહેરનામાનું અમલ કરી અને માસ્ક ફરજિયાતપણે પહેરવાનું.